જિલ્લાની દરેક મુખ્ય સેવિકા તેમજ આંગણવાડી કાર્યકર બહેનોને કામની સહુલિયતના હેતુસર મોબાઈલ વિતરણ કરાયા, ત્યારે મોબાઈલમાં કોમન એપ્લિકેશન સોફ્ટવેરના ઉપયોગ અંગે કાર્યકર બહેનોને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા માહિતગાર કરાયા. સંકલિત બાળ વિકાસ યોજનાને ગ્રામ્ય કક્ષાએ સીધી સરકાર સાથે સંલગ્ન કરવા માટે આંગણવાડી વર્કરોને ICDS CAS પોષણ અભિયાન હેઠળ જિલ્લાની દરેક મુખ્ય સેવિકા તેમજ આંગણવાડી કાર્યકર બહેનોને અંદાજિત રૂપિયા 10,000ની કિંમતના કુલ 2,213 જેટલા મોબાઈલ વિતરણનો કાર્યક્રમ ટાઉનહોલ ભુજ ખાતે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી વાસણભાઈ આહિરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે મોબાઈલમાં આપેલ સોફ્ટવેરના ઉપયોગથી રાજ્યની દરેક આંગણવાડી CM ડેશબોર્ડ સાથે સંપર્કમાં આવી જશે અને તેમની કામગીરીનું મોનિટરિંગ આંગણીના ટેરવે જિલ્લા અને રાજ્યકક્ષાએથી કરી શકાશે, જે અનુસંધાને કચ્છ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા વિઝિટ કરી આ મોબાઈલ એપ્લિકેશન સોફ્ટવેરના ઉપયોગ અંગે માહિતગાર કરાયા હતા. તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેની આંગણવાડી કાર્યકર બહેનોને તાલીમ અપાઈ. 3 દિવસની તાલીમ બાદ 4થા દિવસે તેનું પ્રેક્ટિકલ વર્કનું માહિતી મેળવવામાં આવી હતી, જે અનુસંધાને તેઓ આજ આશાપુરા નગરીમાં મુલાકાત લીધી હતી. મોબાઈલમાં કોમન એપ્લિકેશન સોફ્ટવેરના ઉપયોગથી આંગણવાડી વર્કરોએ નિભાવના થતા 11 જેટલા રજિસ્ટરમાંથી 10 રજિસ્ટર બનાવવાની જવાબદારી ઓછી થશે. સમયસર અને ગુણવત્તાયુક્ત ICDS સેવાઓ પૂરી પાડવા મદદરૂપ થશે. થયેલ કામગીરીનું સચોટ અને સારી રીતે મોનિટરિંગ પણ કરી શકાશે. ખાસ તો આ દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને નિશ્ચિત કામ કરવા સરળ સગવડ આપેલી છે. જે સગર્ભા બહેનની ગૃહ મુલાકાત લેવાની હોય તે અંગે પહેલાથી જ આ દ્વારા એલાર્મ દ્વારા તે કામની યાદ અપાવી દેશે. મારું નામ હીરા ચૌહાણ છે અને હું જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કચ્છ છું. આપ સૌ જાણો જ છો કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસની ઉજવણીના દિવસે કચ્છ જિલ્લામાં આપણે મોબાઈલ લોન્ચિંગ કર્યું છે. આ લોન્ચિંગ કર્યા પછી એક આખી પ્રક્રિયા છે. આજે અમે આંગણવાડી વર્કરને આ મોબાઈલ કઈ રીતે વાપરવું એના માટે અમે સુપરવાઇઝર બહેનોને તાલીમ આપી રહ્યા છીએ. 3 દિવસની તાલીમ અને 4થા દિવસે અમે પ્રેક્ટિકલ વર્ક, આજે અમે પ્રેક્ટિકલ વર્ક માટે નીકળ્યા છીએ. આ મોબાઈલની અંદર કોમન એપ્લિકેશન એક છે, જેની અંદર આંગણવાડી કાર્યકરે હવે જે ICDS યોજના છે એમાં શું કામ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, એનું એક ફોકસ વર્ક કરવાનું છે. તો આ મોબાઈલની અંદર અમે આજે પ્રેક્ટિકલ વર્ક માટે એક અહીંયા આશાપુરા નગરીમાં આવ્યા છીએ અને સર્વે કરી રહ્યા છીએ કે આ મોબાઈલની અંદર આંગણવાડી વર્કર કઈ રીતે સર્વે કરશે, કઈ રીતે એન્ટ્રી કરશે. અને એ એન્ટ્રીના માધ્યમથી એક વસ્તુ એ થશે કે આંગણવાડી કાર્યકર જે 10 રજિસ્ટર નિભાવી રહી છે, કે ધારો કે એક સગર્ભા બેન છે તો સગર્ભા બેનના રજિસ્ટરમાંય નોંધણી કરવી પડે, પછી રસીકરણ રજિસ્ટરમાં નોંધણી કરવી પડે, એને વિતરણ પણ રજિસ્ટરમાં નોંધણી કરવી પડે, અને એ આખી 3-4 રજિસ્ટરમાં નોંધણી કરવી પડતી હતી. પણ આનાથી એક ફાયદો એ થશે કે આ એક જ વખત સર્વેની એન્ટ્રી કર્યા પછી કોઈ રજિસ્ટરમાં બીજા કોઈ રજિસ્ટર નિભાવવાના રહેશે નહીં. આ ઓટોમેટિક એપ્લિકેશન બાકીના 10 રજિસ્ટરો નિભાવશે. અને સૌથી મોટો બેનિફિટ એ છે કે આંગણવાડી વર્કરને ફોકસ વર્ક મળશે, એક નિશ્ચિત કામ કરવાનું છે. એના માટે આ મોબાઈલમાં એક એવી સગવડ આપેલી છે, જો સગર્ભા બેન હોય તો આપણે એની ગૃહ મુલાકાત લેવી પડે, તો આ મોબાઈલની અંદર ઓટોમેટિક એવું કહેશે કે 5 દિવસનું ટાઈમ લિમિટ આપી છે. 3 દિવસ પહેલેથી જ આ મોબાઈલમાં એલાર્મ આવશે કે બેન તમારે આ સગર્ભા બેનને મળવા જવાનું છે. પહેલા દિવસે ન જઈ શકો, બીજા દિવસે ન જઈ શકો, ત્રીજા દિવસે, 3 દિવસ અગાઉ અને જે દિવસે જવાનું છે, અને માની લો કે અમારા આંગણવાડી બેન કંઈક કાંઈક બિઝી રહ્યા અને ન પહોંચી શક્યા, તો પછીના 2 દિવસ પણ એલાર્મ આપે છે કે તમારે આનું રસીકરણ કરવાનું છે, આનું ભોજનનું ધ્યાન રાખવાનું છે, આને તપાસ કરાવવાની છે. બધા જ એને મેસેજીસ આવતા રહે છે અને એને એ કામ કરવાનું રહે છે. એટલે આ મોબાઈલના લીધે સૌથી 2 મોટા ફાયદા કે એક આંગણવાડી કાર્યકર બેનને રજિસ્ટરો નિભાવણીમાંથી એકને એક નામ 4 વાર લખવામાંથી મુક્તિ મળી જશે, અને સેકન્ડ કે એને ખબર જ છે કે મારે આજના દિવસે આટલું જ કામ કરવાનું